नमस्ते। धोरण 11 विषय अर्थशास्त्र, तो एनी अंदर बीजा सत्र नी अंदर आपणे 6 थी 11 चेप्टर एनो अभ्यास करवानो छे। तो पहला सत्र नो कोर्स पूरो कर्यो पछी आजे नवा सत्र नो पहेलो लेक्चर ने पहेलो प्रकरण, आम तो छठो, तो एनी अंदर छठो प्रकरण छे बजार मार्केट। तो सामान्य रीते छे ई अर्थशास्त्र नी अंदर बजार छे ई महत्वनो घटक गणी शकाय। कारण तो के सामान्य रीते कोई पण वस्तु उत्पादित थाय त्यार पछी वापरनारा अथवा तो लोको सुधी वस्तु नी जे जरूरियातो पूरी थाय अथवा तो याने वस्तु मळी रहे तो एनी अंदर बजार नी भूमिका महत्वनी होय। तो आ प्रकरणनी अंदर आपणे कई कई बाबतोनी चर्चा करशुं। तो सौथी पहेली बाबत बजारनो अर्थ। बजार कोने कहेवाय? सामान्य रीते जे ए आपणे प्रादेशिक भाषानी अंदर जे गाम होय अने गामनी अंदर जे वच्चेनी जे मेन शहेरी होय ने बजार कहेता होय, पण वास्तविक रीते बजार एने कहेवाती नथी। अर्थशास्त्रनी अंदर बजार कोने कहेवाय? तो के जे जगह थी तमे वस्तु मेळवी शको, खरीदी शको अथवा तो वेची शको, तो एवी व्यवस्था वाळो स्थळ एने बजार कहेवाय, मार्केट कहेवाय, के ज्यां तमने जरूरियातनी वस्तुओ मळी रहे अथवा तो तमे वेचवा इच्छता होय तो तमे त्यां वेची शको, तमने तमारी वस्तु वेचवा माटे ग्राहको मळी रहे, तो एवी जग्याने बजार कहेवामां आवे। હવે બજારની અંદર કઈ કઈ બાબતો હોય કે સામાન્ય રીતે બજાર અસ્તિત્વમાં ક્યારે આવે? હવે અર્થશાસ્ત્રની અંદર આવી વ્યવસ્થા, તો કે વર્તમાન સમયની અંદર બજાર માટે કોઈ સ્થળ ટૂંકમાં નક્કી હોતું નથી। વર્તમાન સમયની અંદર જુઓ તો કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વ્યક્તિ વસ્તુ વેચી શકે અને ખરીદી શકે, ઓનલાઈન શોપિંગની અંદર અથવા તો વ્યક્તિ કોઈ પણ સ્થળે, ત્યારે જુઓ તો સ્થળનું જે ટૂંકમાં આપણા મનમાં એવું હતું કે ભાઈ આવી જગ્યાએ વસ્તુ મળશે એવું કોઈ નથી, કોઈ પણ જગ્યાએ મળી રહે, બરોબર, રોડ ઉપર ફ્રૂટ વેચતા હોય લારીવાળા છે તો પોતે છે એ હરતા ફરતા રહે અને વસ્તુઓ વેચતા હોય। તો બજારની અંદર કઈ કઈ બાબતો હોય? તો કે બજારની અંદર સૌથી પહેલી બાબત હોય એક ખરીદનાર હોય, બરોબર। હવે વસ્તુ ખરીદનાર ક્યારે હોય? તો કે એને ખરીદવી હોય અને લીધો હોય વેચનાર, આ બે વ્યક્તિ તો ખરીદ જ જાય, બરોબર, ખરીદનારા હોય વેચનારા હોય। ત્યાર પછી તો કે એના વસ્તુ ખરીદવા અને વેચવા માટે વસ્તુનું અસ્તિત્વ હોય તો બીજું ઘટક થાય વસ્તુ, બરોબર, વસ્તુ કે સેવા, બરોબર, વસ્તુ કે સેવા હોવી જોઈએ, એ વસ્તુ કે સેવા વાપરવા માટે ખરીદનારો હોવો જોઈએ, વેચવા માટે વેચવા વાળો હોવો જોઈએ। ત્યાર પછી બંને વચ્ચે સંપર્ક હોવો જોઈએ, બરોબર, કે બે વ્યક્તિ વચ્ચે સંપર્ક થવો જોઈએ, સંપર્ક થાય તો વસ્તુ વેચાય અથવા ખરીદાય, સંપર્ક થયા વગર વસ્તુ ખરીદાતી કે વેચાતી નથી, બરોબર। સંપર્ક કોઈ પણ રીતે હોય, પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે, રૂબરૂ થાય, ફોન દ્વારા થાય, બરોબર, ઇન્ટરનેટ દ્વારા, પણ એમનો સંપર્ક થવો જોઈએ। ત્યાર પછી કિંમત એની નક્કી હોવી જોઈએ, બરોબર, કિંમત અસ્તિત્વમાં આવે અને કિંમત અસ્તિત્વમાં આવે બંને વ્યક્તિને પોસાય, વેચનાર અને ખરીદનારને, અને વસ્તુ ખરીદાય તો જે એ વસ્તુની બજાર અસ્તિત્વમાં આવી કહેવાય। ત્યાર પછી જે જ્ઞાન, બજારની સ્થિતિની જાણકારી, બજારની સ્થિતિ સ્થાન આધારિત બજાર, બરોબર,
એમાં કયું આવે તો કે પ્રાદેશિક અથવા સૌથી પહેલા આપણે સ્થાનિક લઈએ સ્થાનિક પદાર્થ બરોબર ત્યાર પછી બીજો પ્રકાર પડે પ્રાદેશિક પ્રાદેશિક બજાર એના પછીનો પ્રકાર પડે રાષ્ટ્રીય બજાર આંતરરાષ્ટ્રીય બજાર બરોબર રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર જે વસ્તુનું જ્યાં ઉત્પાદન થયું હોય તે જગ્યાએ અથવા તો એ સીમિત વિસ્તારની અંદર ગામનું બજાર હોય એ સ્થાનિક બજાર કહેવાય અને પ્રાદેશિક બજાર તો એનો વિસ્તાર થોડોક વધારે હોય જે તે પ્રદેશ બે ત્રણ ગામો ભેગા હોય ચાર પાંચ હોય કે તાલુકાનું બજાર હોય એ પ્રાદેશિક બજાર કહેવાય જિલ્લાનું બજાર પ્રાદેશિક બજાર કહેવાય રાષ્ટ્રીય બજાર તો આંતરરાજ્ય જે વસ્તુઓની વેચાણ ખરીદ વેચાણ થતું હોય દેશની અંદર તો એ રાષ્ટ્રીય બજાર કહેવાય અને આંતરરાષ્ટ્રીય બજાર એ એક બીજા દેશો વચ્ચે જે વસ્તુઓની ખરીદ વેચાણ થતું હોય તો એને આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય ત્યાર પછી છે જથ્થા આધારિત બજાર જથ્થા આધારિત બજારમાં બે પ્રકાર પડશે છૂટક બજાર અને જથ્થાબંધ બજાર વસ્તુઓને છૂટક છૂટક બરોબર વેચવામાં આવતું હોય જે નાના વેપારીઓ હોય બરોબર એક એક વસ્તુના એકમો વેચતા હોય એને છૂટક બજાર કહેવાય જથ્થાબંધ બજારની અંદર એક સાથે ઘણી બધી વસ્તુ બરોબર જાદા એકમો વેચતા હોય તો એને જથ્થાબંધ બજાર કહેવાય ત્યાર પછી બજારની બીજી વ્યાખ્યા છે હરીફાઈ આધારિત બજાર બરોબર બજારનું વર્ગીકરણ કે હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ હરીફાઈ આધારિતની અંદર તો કે સૌથી પહેલા છે એ પૂર્ણ હરીફાઈ વાળું બજાર ગ્રાહકોને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોય વસ્તુ અંગેનું જ્ઞાન હોય વસ્તુની કિંમત અંગે તો આવા બધા પૂર્ણ હરીફાઈના લક્ષણો છે બરોબર પેઢીઓ મુક્ત રીતે અવર જવર કરતી હોય બરોબર મોટા પ્રમાણમાં વેચનારા આ બધા છે પૂર્ણ હરીફાઈના લક્ષણો છે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ હોય બરોબર ત્યાર પછી ઇજારા હરીફાઈ ઇજારા વાળું બજાર અથવા તો ઇજારો એમ ટૂંકમાં કહીએ તો પણ હાલે તો ઇજારાની અંદર તો કે ફક્ત એક જ વેચનાર હોય એને ઇજારો કહેવાય બજારનો એક પ્રકાર બરોબર તમે શબ્દ સાંભળ્યો હોય તો મોનોપોલી મોનોપોલી એટલે ઇજારો થાય બરોબર ઇજારો એક જ પોતે વ્યક્તિ આપણે એમ કે ભાઈ એ એની મોનોપોલી છે મોનોપોલી એટલે એનો ઇજારો કે જો એ બીજાને એ પોતાના વિચારો કે પોતાની જે કઈ ગુપ્તતા છે એ બીજાને કહી દે બરોબર જાહેર કરી દે તો બજારની અંદર એવા બે વ્યક્તિ ઊભા થાય પરિણામે એમની વચ્ચે હરીફાઈ ઉદ્ભવે તો હરીફાઈ ન ઉદ્ભવે એટલા માટે જે તે વ્યક્તિ છે એ પોતાના જે કઈ વિચારો હોય કે પોતાના જે કઈ અમુક જ્ઞાન હોય એ જાહેર કરતા હોતા નથી વસ્તુ બનાવવા અંગેનું કે વસ્તુ વેચવા અંગેનું કોઈ પણ બરોબર જ્યારે તમને ઇદારો શબ્દ આવે અથવા તો મોનોપોલી તો સમજવાનું કે ભાઈ એ એની સ્પેશિયાલિટી છે અને એ જે બીજાને આપવા માંગતા નથી તો ઇદારાની અંદર ફક્ત એક જ વેચનાર હોય બરોબર નવી પેઢીઓ આવતી નથી અથવા એની ઉપર અંકુશ હોય ત્યાર પછી કિંમત અને વેચાણ ઉપર એ જે ઇજારા વાળો વ્યક્તિ હોય કે ઇજારા વાળો બજાર હોય કે વસ્તુનો માલિક હોય એનો પૂરેપૂરો કાબુ હોય કે ઈચ્છા પડે એટલી કિંમત લઈએ કે ઈચ્છા પડે એટલું ઉત્પાદન કરીએ છીએ ત્યાર પછી એ કિંમત ની અંદર ભેદભાવ જોવા મળે
ત્યાર પછી પેઢી ઉદ્યોગ હોય ત્યાર પછી બીજો પ્રકાર છે ઇજારા વાળું ઇજારા યુક્ત હરીફાઈ પણ થોડા પદ વેચનારા હોય બરોબર એકદમ આંગળીના વેઢે ગણી શકાય એટલા તો એવા જે પેઢી કે ઉદ્યોગો હોય એમની વચ્ચે જે હરીફાઈ થાય અપૂરતું જ્ઞાન હોય ત્યાર પછી અલ્પ હસ્તક ઇજારો
સૌથી પહેલા આપણે બજારમાં ઘટકો જોઈએ તો તો કે વસ્તુ કે સેવાનું ટૂંકમાં એનું અસ્તિત્વ હોવું જોઈએ, ત્યાર પછી ખરીદનાર અને વેચનાર હોવા જોઈએ, બંને વચ્ચે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંપર્ક થવો જોઈએ. બરોબર, તો આ વસ્તુ એ બજારના ઘટકો છે. આની અંદર જોઈએ તો કે આમાં શું છે, તો કે આમાં એક ખરીદનાર અને વેચનાર કીધા છે. બરોબર, વસ્તુ કે સેવાનું અસ્તિત્વ, કિંમત અને એકબીજા વચ્ચે સંપર્ક જરૂરી. તો આ બધાની વ્યાખ્યા છે કે વસ્તુ કે સેવાના ખરીદ અથવા તો વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવે એવી વ્યવસ્થા એટલે બજાર. બરોબર, તો આવી વ્યવસ્થાને જે બજાર તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આપણે આ પેલો લેક્ચર છે એ પૂરો કરીએ, બાકીનો જે બજારના ઘટકો એના વિશે છે સમજૂતી પછીના લેક્ચરની અંદર જોઈશું. હોમવર્કની અંદર આ બંને વ્યાખ્યા, સેમ્યુલસનની વ્યાખ્યા અને બીજી જે પાઠ્યપુસ્તકની વ્યાખ્યા છે, બંને વ્યાખ્યા છે એ 5-5 વખત લખવી અને બાકી કરવી.